नमस्कार, मैं हर्षिता गुप्ता, आप देख रहे हैं बीआरजी न्यूज। मंत्री योगेश पटेल ने आज निमेटा प्लांट पहुंचकर पानी की समस्या को दूर करने की बात की थी। वहीं दिवाली तक शहरी जनों को पानी पहुंचाने की व्यवस्था भी की गई है। शहर में पानी की गंभीर समस्या को लेकर मंत्री योगेश पटेल आज सुबह निमेटा के रायका दौड़कर प्लांट पहुँचे थे, जहाँ उन्होंने निमेटा प्लांट की टेक्निकल खामी को दूर करने की बात की थी। और दोड़का के चार में से दो पंप 20 MLG और बोर में से 10 MLG कुल 30 MLD महिसागर के पानी को शहरी जनों तक पहुंचाया जाएगा। और दिवाली से पहले शहर के दक्षिण व पूर्व विस्तारों में भी पानी पहुंचाने की व्यवस्था की गई है। वडोदरा शहर ने 500 MLD पानी धुए, एम अत्यारे 25 MLD घट है, ये घट पूरी करवा गई काल थी अपने जे एक्सरसाइज शुरू करी थे। पानी पुरवठाना ऑफिसरो જે અમારા નર્મદા વિભાગના જે ઓફિસરો આવ્યા છે, કમિશનરશ્રી, અમારા સાંસદ, અમારા મેયર, અમારા વિરોધ આપણે પક્ષના નેતા, આ બધા થઈને આજે સવારે જે આજવા ગયેલા, તો આજવાથી આપણાને 7-10 MLD પાણી વધારે મળે એવું છે। એ પાણી કાલે સાતથી પૂર્વ દિશામાં એ પાણી આપણે આપીશું, એટલે પૂર્વ દિશાનું પાણીનો પ્રોબ્લેમ પૂરો થશે। માજલપુર વિસ્તારમાં જે 10 MLD પાણી જુએ, અહીં અગાડી 20 MLD 10-10 MLDના બે પંપ બંધ છે। આ 40 MLD આમાંથી આપણે પાણી લઈએ છીએ, એમાંથી 20 MLD પાણી અત્યારે પંપ બંધ હોવાથી ઓછું મળે। એક પંપ નવો ખરીદી લીધો છે, એ કાલ સુધીમાં બેસી જશે, બીજો પંપ પરમદારી દિવસ આવશે, બે દિવસમાં 20 MLD પાણી વધારાનું, એટલે 20 MLD આ 7 MLD 7-10 MLD આગવા, અને જે 56 આપણા ટ્યુબવેલ છે એમાંથી 14 ટ્યુબવેલ આવી છે, એ 14માંથી 4 પંપ આપણાને અત્યારે નવા મળ્યા છે, એ બી ફિટિંગ જલ્દી થઈ જાય બે દાડામાં એવો પ્રયત્ન કરીએ છીએ। એસી હી તાજા તરીન ખબરો સે અપડેટ રહેને આપ હમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઓર ટ્વિટર પે સબસ્ક્રાઇબ, લાઇક ઓર ફોલો કરના ના ભૂલે।